નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રથમ પરીક્ષા બે હજાર ત્રેવીસને ધ્યાનમાં રાખીને બનાવેલા લક્ષ્ય પેપર સાટ સોલ્વ કરવાના છે આજે આપણે ધોરણ દસ વિષય અંગ્રેજી પ્રશ્નપત્ર નંબર પાંચ જેનો સેક્શન બી જોવાનો છે અગાઉ સેક્શનને આપણે જોઈ ચૂક્યા છીએ અને તેની અગાઉ આપણે કુલ ચાર પ્રશ્નપત્ર સોલ્વ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોઈ આવજો તો જલંગ શરૂ કરીએ સેક્શન બી સેક્શન બી શરૂ થાય એટલે પહેલો પ્રશ્ન આવે છે રીડ ધ સ્ટાંઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે કાવ્યની પંક્તિમાંથી સવાલ જવાબ તો કાવ્યની પંક્તિ એકવાર જોઈ લઈએ માય ડોટર લિટલ ડિયર ડોટર લાઈટસ અ પેન્સિલ વિથ અ શાર્પનર ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ ફિલ્ડ વિથ લાઈટ ધ બ્લેકબર્ડ ઇઝ અ ફ્લાઈંગ અવે વિથ ધ ટ્રી ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક ધ ફાયર ચેરિયડ ફ્લાઈંગ ઇન ધ એર ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ ધ લાઇન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાવ એન્ડ કહે છે કે વન આઇડ આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી કે એક આંખવાળો સૂર્ય જે છે વૃક્ષ ઉપર બેઠો છે તો આમાંથી પહેલો સવાલ આપણને પૂછ્યો છે વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઇંગ કાળવ પક્ષી શું કરી રહ્યું છે તો જો પોયામાં દેખાય છે આપણને લખ્યું છે ધ બ્લેક બર્ડ ફ્લાઈંગ અવે વિથ ધ ટ્રી બેઠી લાઇન નથી લખવાની કેમ તો બેઠી લાઇનમાં આ ઈઝ છે ને તે ઈઝ લખેલું નથી બરાબર તો બ્લેક બર્ડ વોઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી અથવા વોઝની જગ્યાએ તમે એ પણ લખી શકો છો કે ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી પણ અહીંયા ટુ બીનું રૂપ જે છે હોવું જરૂરી છે એના વગર તમને વાક્યનો માર્ક્સ મળતો નથી પછી કહે છે વાય ડઝ પીકોક સિમ્સ ફની કે મોર તમને ફની કેમ લાગે છે શું કામ ફની લાગે છે કારણ કે ગ્લાસીસ ઓન ધ પીકોક લખ્યું હતું કે મોરે ચશ્મા પહેરાતા તો બસ એ જ લખીશું પિકોક સિમ્સ ફની પિકોક જે છે બિકોઝ ઇટ ઇઝ વેરિંગ ગ્લાસીસ કારણ કે એને ચશ્મા પહેરેલા છે ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા બ્લેન્ક એન્ડ બ્લેન્ક આર ટોકિંગ ઇન ધ સ્ટાન્ઝા કોણ બે જણા આ સ્ટાન્ઝામાં વાતો કરી રહ્યા છે તો આપણે જોયું હતું સ્ટાન્ઝામાં જો લખ્યું છે અહીંયા ધ લાયન હેવિંગ કન્વર્ઝેશન વિથ ધ કાવ સિંહ ગાય સાથે વાતચીત કરતો હતો તો એ જ લખવાનું છે આપણે ધ કાવ અને ધ લાયન બે ખાલી જગ્યા પૂરી દેવી આગળ વધીએ વાળો પેરેગ્રાફ પેરેગ્રાફ એમ કહે છે ગ્રોઈંગ અપ વિથ ફાધર ઇન રેલવેઝ મીન્સ મૂવિંગ ઓફટન કે ભાઈ રેલવેમાં જેના પપ્પા કામ કરતા હોય એની ભેગું મોટું થવું એટલે મતલબ બદલતું રહેવાનું ચેન્જ થતું રહેવાનું ટ્રાન્સફર થતું રહેવાનું ધ સ્કૂલ ઇન ભરૂચ વોઝ માય ફિફ્થ સ્કૂલ ભરૂચની સ્કૂલ મારી પાંચમી સ્કૂલ હતી આઈ વોઝ ઓલવેઝ કન્સિડર એઝ અ ન્યૂ ગર્લ મને હંમેશા નવી છોકરી તરીકે જ ગણવામાં આવતી કારણ કે વિચારો ને ભાઈ એક વર્ષ પછી બીજી સ્કૂલમાં જાય તો બીજી સ્કૂલમાં તો તું નવી છોકરી જોઈએ ને એટલે એમ જ કે નવી છોકરી છે વન્સ ઓર ટ્વાઇસ આઈ મેનેજ ટુ મેક અ ફ્રેન્ડ્સ એક કે બે વાર મેં ફ્રેન્ડ્સ બનાવ્યા બટ બિફોર વી કુડ નો ઇચ અધર પણ હજી એકબીજાને જાણવી એની પહેલાં આઈ હેડ ટુ મૂવ ટુ ડિફરન્ટ સ્કૂલ મારે બીજી સ્કૂલમાં જવું પડતું અગેન એઝ અ ન્યૂ ગર્લ ફરી વાર નવી છોકરી બનીને વન ડે ઇન ઓગસ્ટ નાઇન્ટીન સિક્સ્ટી સેવન આઈ સ્ટુડ ઇન ધ ધોરવી ઓફ માય ન્યુએસ્ટ ક્લાસરૂમ એક વખતની વાત છે ઓગસ્ટ નાઇન્ટીન સિક્સટી સેવનની ત્યારે જે છે તે નવા ક્લાસરૂમના દરવાજે ઊભી હતી એઝ ઓલવેઝ માય સ્ટમક એચ વિથ સમ અનનોન ફિયર દર વખતની જે મારા પેટમાં દુખાવો ચાલુ થયો અલગ પ્રકારના ભય સાથે આય શિવર્ડ એન્ડ ટ્રાય ટુ હોલ્ડ માય ટીયર્સ હું ધૃષ્ટિ હતી અને મા આંસુ અને રોકી રાખ્યા હતા

વામ સનશાઇન જાણે કે હુંફાળો સૂર્યપ્રકાશ હોય એની જેમ મારી સામું જોતી હતી શી એક્ચુલી સિમ્ડ ટુ વેલકમ મી એવું લાગતું હતું કે તે મને વેલકમ તે મને સ્વાગત કરી રહી છે વેન ધ ટીચર ટોલ્ડ મી ટુ સીટ નેક્સ્ટ ટુ મનીષા જ્યારે ટીચરે મને મનીષાની બાજુમાં બેસવાનું કીધું માય ફ્રોઝન ટેરર બિગન ટુ મેલ્ટ મારો જે જામેલો ડર હતો તે ધીમે ધીમે ઓગળવા માંડ્યો તો પહેલો સવાલ પૂછે છે વાય વોઝ ધ નેરેટર ઓલવેઝ કન્સિડર્ડ એઝ અ ન્યૂ ગર્લ તો પહેલો આમાં સવાલ થાય સર નેરેટર કોણ છે આવા આખા પેરેગ્રાફમાં નેરેટર નેરેટર કાંઈ લખ્યું જ નથી તમે એમાં કહો કે નેરેટર જે છે એ કે વાય વોઝ ધ નેરેટર ઓલવેઝ કન્સિડર અ ન્યૂ ગર્લ કે શા માટે નેરેટરને અ ન્યૂ ગર્લ એક નવી છોકરી તરીકે ગણવામાં આવતી નેરેટર એટલે શું થાય તમને કહી દઉં કે જ્યારે પણ સ્ટોરીમાં આયનું પાત્ર આપવું હોય કોનું આય આય એટલે હું એ એવું પાત્ર આપવું હોય તે પાત્રને નેરેટર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે નેરેટર કે જે કંઈ પણ સ્ટોરીમાં કોઈ પણ સ્ટોરીમાં આયનું પાત્ર જે હોય એ આયના નેરેટર કહેવાય તો એમાં પૂછવું છે કે એ જે આઈ હતું એટલે કે જે નેરેટર હતા એને હંમેશા નવી છોકરી કેમ કહેતા કારણ કે એ નવી જ હતી એટલે દર વખતે એને નવી નવી સ્કૂલમાં જવું પડતું એટલે લખ્યું છે બિકોઝ એવરી ટાઈમ નેરેટર હેડ ટુ મૂવ ટુ અનધર સ્કૂલ કારણ કે દર વર્ષે એને બીજી સ્કૂલમાં જવું પડતું દર વખતે એને બીજી સ્કૂલમાં જવું પડતું આગળ વોટ હેપન્ડ વેન ધ નેરેટર રીચડ ધ ન્યૂએસ્ટ ક્લાસરૂમ જ્યારે એ પોતાના નવા ક્લાસરૂમે પહોંચી જ્યારે શું થયું તો પેટમાં દુખાવો એ પણ અજાણ્યા ડર સાથે એ થયું હતું વેન નેરેટર રીચડ હર ન્યૂએસ્ટ ક્લાસરૂમ શી ગોટ સ્ટમક એજ વિથ સમ અનનોન ફિયર એને પેટમાં દુખાવો આવ્યો અલગ પ્રકારના ડર સાથે પછી ટ્રુફોલ્સ પૂછ્યું છે કે શી ફેલ્ટ અનકમ્ફર્ટેબલ ટુ હર ન્યૂ ક્લાસરૂમ એન્ડ સ્ટુડન્ટ્સ એને એ નવા ક્લાસરૂમમાં અનકમ્ફર્ટેબલ ફીલ થતું હતું તો યસ ટ્રુ બહુ મજા નહોતી આવતી કારણ કે નવી જગ્યા હોય ને એટલે ફાવે નહીં બાવીસમું છે વેન ધ નેરેટર્સ ફ્રોઝન ટેરર બિગન ટુ મેલ્ટ કે નેરેટરનો જામી ગયેલો ડર ક્યારે ઓગળવા લાગ્યો ક્યારે ઓગળવા લાગ્યો જ્યારે શિક્ષકે એને મનીષાની બાજુમાં બેસવાનું કીધું કે વેન ધ ટીચર ટોલ્ડ નેરેટર ટુ સીટ નેક્સ્ટ ટુ મનીષા કે જ્યારે ટીચરે તેને મનીષાની બાજુમાં બેસવાનું કીધું હર ફ્રોઝન ટેરર બિગન ટુ મેલ્ટ એનો જેનો જે ભય હતો તે ઓગળવા માંડ્યો પછી કહે છે હાઉ ડીડ મનીષા લુક મનીષા કેવી દેખાતી હતી તો મનીષા લુકડ લાઈક મનીષા જે છે એ સૂર્યપ્રકાશ જેવી દેખાતી હતી કોના માટે નેરેટર માટે આગળ વધીએ આગળ આપણને આપ્યો છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન માહિતી આપણને આપી છે અલગ અલગ વિદ્યાર્થીઓની અલગ અલગ વિષયના માર્ક્સ તેના ટોટલ માર્ક્સ આપણને આપ્યા છે રિઝલ્ટ શીટ છે આ કે ક્રિષ્નાને ટોટલ ત્રણસો સિત્તેર મેથાલીને બસો પંચાણું શ્રુતિને ત્રણસો બ્યાસી મિત્તલને બસો છાસઠ અને હેપીને ત્રણસો ને સૌથી સારા માર્ક્સ જે છે એ શ્રુતિને છે બરાબર તો આ રીતે જે છે આપણે સોલ્વ કરવાનું છે તો પહેલું આપણે લખ્યું છે હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ક્લાસમાં સૌથી હોશિયાર કોણ છે તો કોણ છે શ્રુતિ આપણે જોયું તો હજી હમણાં તે શ્રુતિ ઇઝ ધ ક્લેવરેસ્ટ ઇન ધ ક્લાસ પછી વોટ ઇઝ ધ ડેટા અબાઉટ માહિતી શેના વિશે છે તો માહિતી છે રિઝલ્ટ રિઝલ્ટ શીટ તો ધીસ ઇઝ ધ રિઝલ્ટ શીટ ઓફ સ્ટુડન્ટ્સ આ વિદ્યાર્થીઓની રિઝલ્ટ શીટ છે પછી છે છવ્વીસમું વુ લાઇક્સ ઇંગ્લિશ મોસ્ટ કોને અંગ્રેજી સૌથી વધારે ગમે છે તો જરાક એકવાર જોઈ લઈએ અંગ્રેજીની કોલમ અહીંયા છે ઇંગ્લિશની સૌથી વધારે માર્ક્સ અહીંયા આને આ એટલે કોણ શ્રુતિને તો બસ એ જવાબ લખવાનો શ્રુતિ લાઇક્સ ઇંગ્લિશ ધ મોસ્ટ પછી હાઉ મેની સ્ટુડન્ટ ગોટ બિલો એટી ફાઈવ માર્ક્સ ઇન મેથ્સ કે કેટલા વિદ્યાર્થીઓને ગણિતમાં પંચ્યાસી માર્ક્સ કરતા ઓછા માર્ક્સ આવ્યા છે ચાલો પાછો ડેટા જોઈ લેવાના ગણિત અહીંયા રહ્યું કેટલા કીધા પંચ્યાસી થી ઓછા સિત્તેર ગણવાના હા પાસઠ ગણવાના હા પંચ્યાસી ગણવાના નહીં પંચ્યાસી નથી કીધા પંચ્યાસી થી ઓછા પૂછા છે એટલે પંચ્યાસી ને ધ્યાનમાં લેવાના થતા નથી તો પાસઠ અને સિત્તેર એટલે ટૂંકમાં કેટલા બે વિદ્યાર્થી થયા સિમ્પલ આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ વાત તમને જણાવી દઉં આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળશે તમને આપણા લક્ષ્ય પેપર સેટના તમામ સોલ્યુશન લક્ષ્ય પેપર સેટ જે પ્રથમ પરીક્ષા બે હજાર ત્રેવીસની તૈયારી માટે બનાવવામાં આવેલ છે જેમાં હું તમને અંગ્રેજીના કુલ પાંચ પ્રશ્નપત્ર સોલ્વ કરાવવાનો છું તે પાંચે પાંચ પ્રશ્નપત્રોની પીડીએફ સોલ્યુશન વાળી તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે સાથે સાથે તમારી માટે અને તમારા શિક્ષકો માટે સ્વપ્રયત્ન કરી શકે સેલ્ફ પ્રેક્ટિસ કરી શકે તેવા રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રનું પણ આયોજન કરેલું છે જે પ્રશ્નપત્રની પીડીએફ પણ આપણે આપણી એપ્લિકેશનમાં મુકાઈ ગઈ છે તો ઝડપથી ડાઉનલોડ કરવા એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ આગળ આપણને આપ્યું છે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સંવાદ વાંચવાનો છે વાંચી લઈએ વિનય કહે છે ગુડ મોર્નિંગ સર ઇન્ટરવ્યુ કહે છે ગુડ મોર્નિંગ ટેલ મી યોર નેમ વિનય કહે છે આઈ એમ વિનય કુમાર મોહનલાલ ભટ્ટ ઇન્ટરવ્યુ કહે છે વોટ ઇઝ યોર ક્વોલિફિકેશન વિનય તો વિનય સેસ આઈ એમ એન એમ બી એ બીએડ ફ્રોમ એમએસ યુનિવર્સિટી વડોદરા તો ઇન્ટરવ્યૂ કહે છે વિચ વિચ સબ્જેક્ટ વિનય કહે છે ઇંગ્લિશ એઝ ધ મેઇન સબ્જેક્ટ એન્ડ ઇંગ્લિશ સંસ્કૃત મેથડ ઇન બીએડ પછી ઇન્ટરવ્યૂ કહે છે કે વોટ ઇઝ યોર મેરિટ તમારું મેરિટ કેટલું છે વિનય કહે છે સર માય મેરિટ ઇઝ અ ટ્વેન્ટી ફોર આઉટ ઓફ થર્ટી ઇન્ટરવ્યુઅર કહે છે કે ધેટ્સ અ ગુડ વાય ડૂ યુ વોન્ટ ટુ બી ટીચર તો વિનય કહે છે બિકોઝ સર ઇટ ઇઝ અ નોબલ પ્રોફેશન આઈ ઓલવેઝ લાઇક ટુ વર્ક વિથ ઇનોસન્ટ ચિલ્ડ્રન ઇન્ટરવ્યુઅર કહે છે ધેટ્સ વેરી નાઇસ વાતચીત છે એક પ્રકારના જોબ ઇન્ટરવ્યૂ જેવી કે ઇન્ટરવ્યુઅર જે છે એ વિનયને જોબ આપવા માંગે છે અને વિનયને એ જોબ લેવી છે એ બંને વચ્ચે સંવાદ થાય છે ચાલો જોઈએ સવાલ પહેલો સવાલ છે વોટ ઇઝ ધ ડાયલોગ અબાઉટ શેના વિશેનો ડાયલોગ છે મેં હમણાં વાત કરી જોબ ઇન્ટરવ્યુ ધીસ ઇઝ અ જોબ ઇન્ટરવ્યૂ પછી ઓગણત્રીસમું છે ફોર વિચ પોસ્ટ ઇઝ ધ ઇન્ટરવ્યુ ટેકન કઈ પોસ્ટ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો છે તો શિક્ષકની પોસ્ટ માટે ફોર ધ પોસ્ટ ઓફ ધ ટીચર ધીસ ઇન્ટરવ્યૂ ઇઝ ટેકન કે આ ઇન્ટરવ્યૂ જે છે એ શિક્ષકની પોસ્ટ માટે લેવામાં આવ્યો છે પછી ત્રીસમું છે કે વોટ ઇઝ ધ ક્વોલિફિકેશન ઓફ વિનય વિનયની લાયકાતું શું છે ક્વોલિફિકેશન શું છે તો વિનય એમ થયેલો છે વિનય ઇઝ એમ બી એડ ફ્રોમ એમએસ યુનિવર્સિટી વડોદરા વિનય જે છે એમએ છે ક્યાંથી એમએસ યુનિવર્સિટી વડોદરાથી પછી છે વાય ડઝ વિનય વોન્ટ ટુ બી અ ટીચર વિનયને અંગ્રેજીનું શિક્ષક વિનયને જે છે શિક્ષક શા માટે બનવું છે જો એનું કારણ અહીંયા આપણને આપેલું છે કે જો ઇટ ઇઝ અ નોબલ પ્રોફેશન તે ખૂબ જ સરસ પ્રોફેશન છે તો વિનય વોન્ટ્સ ટુ ડુ વોન્ટ્સ ટુ બીકમ અ ટીચર બિકોઝ ઇટ ઇઝ અ નોબલ પ્રોફેશન કારણ કે નોબલ એટલે થાય છે સમાજને કંઈક માર્ગદર્શન આપી શકે એવા કામ નોબલ કામ કહેવામાં આવે છે તો શું કહે છે અહીંયા કે વિનયને શિક્ષક બનવું છે કારણ કે શિક્ષક બનવું એક સારું સામાજિક સામાજિક સારું કાર્ય છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં એટલું જ આજે આપણે ભણીએ સેક્શન બી મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર પાંચનો સેક્શન સી જોઈશું જય હિન્દ જય ભારત